नमस्कार विद्यार्थी मित्रों, कोरोना जेवी वैश्विक महामारी थी बचवा अने समय नो सदुपयोग थाय ते माटे श्री सतीप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन शिक्षण नु आयोजन करवामां आव्युं छे। एमां हूँ गोहिल चंद्रेश आप सबनु हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, अमारी सतीप्रकाश स्कूलनी चेनल ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो, लाइक करो, शेर करो और कॉमेंट करो, जेथी आवनारा नवा वीडियो छे ई तमारा सुधी पहोंचे। तो विद्यार्थी मित्रों, धोरण 12 नी अंदर विषय अर्थशास्त्रनी अंदर आपणे अगाउ चेप्टर नंबर 4 बैंकिंग अने नाणाकीय नीति विषे आपणे माहिती मेळवेली हती। चेप्टर 8 માર્કનું હતું, ગુણભાર તમને બધાને ખબર છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે 5 પ્રશ્ન ભણી ગયા છીએ। હવે પછી આપણે 5 પ્રશ્ન પછી આપણે 6ઠો પ્રશ્ન એટલે ચેપ્ટરનો લાસ્ટ પ્રશ્ન જે છે એ આપણે ભણવાનો છે। જે પ્રશ્ન છે 5 માર્કનો પ્રશ્ન છે, નાણાકીય નીતિ એટલે શું, નાણાકીય નીતિના સાધનો સમજાવો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ખાસ જોજો 5 માર્કના ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન છે એ પૂછાય છે। તો સૌપ્રથમ પહેલાં આપણે નાણાકીય નીતિનો અર્થ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ। તો નાણાકીય નીતિ સૌપ્રથમ તો પહેલાં કહેવાય કોને, તો આપણે વ્યાખ્યા છે એ તમારા પીપીટીની અંદર દર્શાવેલી છે પેજ ઉપર। નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે છે। જો ખાસ કરીને કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા જે એવા સભાન જે પગલાં છે જે નાણાંના જથ્થા ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે, પરિવર્તન લાવે છે, તેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી એમનો બીજો અર્થ આપણે જોઈ તો સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે, ખાસ સમજો, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક, કઈ બેંક કીધી છે, તો કે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત સાધનો સોંપતી નીતિને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, નાણાકીય નીતિ તરીકે ઓળખીએ છીએ। ફરી પાછી આપણે રિપીટ જોઈ, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત સાધનો સોંપતી નીતિને આપણે શું તરીકે ઓળખીએ છીએ, તો કે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે। હજી એક અર્થ છે પણ મેં વિદ્યાર્થી મિત્રો આની અંદર લખ્યો નથી, પણ આપણે જોઈ તો સાદા અર્થમાં કહી તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા માટે અંગેની નીતિ, તેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા જોજો, બરાબર, કારણ કે એમનો 1 માર્ક છે। ત્યાર પછી નાણાકીય નીતિના મુખ્ય 2 સાધનો છે, એમાંનું એક સાધન છે એ પરિમાણાત્મક સાધન છે અને બીજું છે ગુણાત્મક સાધન છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 1થી હવે આપણે સ્ટાર્ટ કરી તો નાણાકીય નીતિના સાધનો, બરાબર, એમાં પહેલું પાસું આપણે જોઈ છીએ, પરિમાણાત્મક સાધનોનું પહેલું આપણે પાસું જોઈ છીએ, બરાબર। તો એમનું સૂત્ર છે 2 રે કરો કા ખુલ્લા RBI, બરાબર। હવેના મુદ્દા આપણે 1 બાય 1 આપણે એક જોઈ લઈએ, બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, જે સૌથી આ મુદ્દાની અંદર, આ પોઈન્ટની અંદર, આ પ્રશ્નની અંદર 2 માર્ક્સની અંદર અથવા જો બંને પૂછાય રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, તો વિદ્યાર્થી મિત્રો 3 માર્કની અંદર પૂછાય છે, અને ખાલી રેપો રેટ અને ખાલી રિવર્સ રેપો રેટ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો એ 2 માર્કની અંદર પૂછાય છે, બરાબર। બાકી
ઉપરિયો વાંચી લેજો, બરાબર છે. ખાસ છે એ મુદ્દા નંબર બી છે, આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. આખા પ્રશ્નની અંદર કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, આરબીઆઈના સરવૈયાને હુડિયામણના રેક્સ વધારવા, રેન્ક વધારવા કે ઘટાડતા ના આંચકાઓને મુક્ત કરવા માટે સ્ટરિલાઇઝેશનની સેવાઓ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા ટોટલી મુદ્દા છે એ જોઈ લીધા. હવે આપણે વન બાય વન એક એક મુદ્દો ખાસ કરીને હવે આપણે જોવાનો છે. અને ખાસ છેલ્લા મુદ્દાની અંદર જે આરબીઆઈની સરવૈયાને હુડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટેનિલાઇઝેશનની જે નીતિ છે ઘડવામાં આવી, બરાબર, એના વિશે પછી આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ પહેલાં આપણે બેંક રેટ વિશે પહેલાં થોડીક આપણે માહિતી મેળવી લે, વન બાય વન એક એક પોઈન્ટ જોતા જાય. તો બેંક રેટની માહિતી તમારા પીપીટી પેજ ઉપર છે. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં શું લે છે, ઉધાર લે છે. જો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, કારણ કે આની અંદર એક વસ્તુ છે ને એ સમજાશે નહીં તમને ખાસ, કારણ કે આની પહેલાંને તમે શાક સર્જનની પ્રક્રિયા તમે સમજી ગયા. હવે પછીના પોઈન્ટ છે બધા એવા છે ડિફિકલ્ટ કે એકને એક વસ્તુ છે ને પાછી આમાં વાગોળાય છે, બરાબર. તમે રિવર્સ રેપરેટ ભણશો, રેપો રેટ ભણશો, બેંક રેટ ભણશો, બધી એકને એક વસ્તુ આવશે. એટલે ખાસ છે એ ક્યાંથી ક્યાં આરબીઆઈથી બજાર, બજારથી આરબીઆઈ ક્યાં જાય છે એ ખાસ છે એ જોજો. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. કેની પાસે? તો કે વેપારી બેન્કો નાણાંની અછત, ક્યાં તો અછત થાય? તો કે વેપારી બેન્કો પાસે અછત અનુભવાય ત્યારે કોની પાસેથી પૈસા ઉધારમાં લે છે? તો કે આરબીઆઈ પાસેથી, બરાબર. આરબીઆઈ પાસેથી કોણ લે છે ઉછીના નાણાં? તો કે વેપારી બેન્કો લે છે. હવે આગળ જો, આરબીઆઈ વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે તેને બેંક રેટ કહેવાય. જો કેવી રીતે આપશે? જો મફત નહીં આપે કોઈ વસ્તુ, પણ કેવી રીતના આપશે? તો કે લાંબા ગાળાનું ધિરાણ, બરાબર છે. આરબીઆઈ વેપારી બેન્કોને લાંબા ગાળાના ધિરાણ સ્વરૂપે છે એ આપશે. જે કેના દ્વારા? તો કે વ્યાજના દરે, બરાબર. તેને આપણે શું કહીએ છીએ? બેંક રેટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોને ધિરાણ લેવાનું કેવું પડતું હોય છે? મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે. જો આપણને હંમેશા ખબર જ છે કે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે, બરાબર, ત્યારે ખાસ કરીને આપણે જોઈએ તો વેપારી બેન્કોને ધિરાણ લેવાનું કેવું થઈ જાય છે? તો કે મોંઘું પડે. મોંઘું પડતા પ્રજાને કેવું વ્યાજનું દર હોય છે? તો કે પ્રજાને ખાસ છે વ્યાજનું દર છે કેવું હોય છે? ઊંચું ધિરાણ, વ્યાજનું દર, ધિરાણ કેવું થઈ જાય છે? ઊંચું થઈ જાય છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો શું થઈ જાય છે? ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોજો કે વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે, બરાબર, કારણ કે કોઈને વ્યાજ ભરવું પોસાય નહીં, એના માટે ધિરાણ ઓછું લે તો સામે વ્યાજ ભરવું પડતું હોતું નથી અને આમ નાણાંનો પુરવઠો શું થઈ જાય છે? ત્યાં ઘટી જાય છે. બીજા પોઈન્ટ ઉપર જઈ, જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ શું કરે છે? વધારી નાણાંનો પુરવઠો શું કરે છે? ઘટાડી દે છે. ખાસ જોજો, જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય, જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો શું કરી નાખે છે? ત્યાં ઘટાડી નાખે છે. જેથી ફુગાવો કેવો થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓછો થાય. એના માટે છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. જો ખાસ મેં તમને પહેલાં જ વાત કરી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, બરાબર, કારણ કે રેપો રેટની અંદર ખાસ તમે જોજો અને રિવર્સ રેપો રેટની અંદર એ મુદ્દાની અંદર આપણે સારી એવી ચર્ચા કરીશું ત્યારે હું તમને બધી વાત કરીશ, બરાબર. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે. જો બેંક રેટ છે ને હંમેશા કેવા ગાળાનો છે? તો કે લોંગ સમય, લાંબા ગાળાનો રેટ છે. માટે તે ટૂંકા ગાળામાં બદલાતો હોતો જ નથી, બરાબર. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે ટૂંકા ગાળામાં બદલી શકાય. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એવી વસ્તુ છે કે ટૂંકા ગાળાની અંદર તમે ચેન્જીસ કરી શકો, પણ ક્યારે બેંક રેટ છે ક્યારે ચેન્જીસ થતું હોતું નથી. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને તે માટે વર્ષ
बैंक रेट जे चार भागनी अंदर वेचेलो छे, चार साल चार वर्षनी अंदर कई कई रीतना बैंक रेट छे बदलाणो छे बराबर, तो ये टकावारीना दरनी अंदर से दर्शाव्यो। 1953 अंदर जो तो 3.5% हतो, पछी 1981 अंदर जो तो 10% हतो, 1991 अंदर जो तो 12% हतो। जो दिन प्रतिदिन केवुं थाय छे, जो पहला हाउ ओछो हतो 1953 अंदर, पछी 1981 अंदर पाछो वध्यो, 91 अंदर इथी वध्यो, अने 2016 अंदर जो तमे घटी गयो छे बराबर, तो 7% थई गयो छे। तो भारत में बैंक रेटना वलणों छे आवी रीतना शू थई जाय छे, चेन्जिस थता रहता होय छे, आथी टूंका गाळाना नियंत्रण माटे सरळ छे बनतु होय छे। त्यार पछी नंबर बे जे आपणे वातचीत हवे खास करवानी छे, रेपो रेट अने रिवर्स रेपो रेट विषेनी जे माहिती छे बराबर, एना विषे खास हवे आपणे माहिती मेळवानी छे, कारण के आपणा माटे विद्यार्थी मित्रों खास आ पॉइंट छे ई बहु મહત્વનો છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટની આપણે સૌથી વધારે માહિતી છે મેળવવી પડશે। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પહેલો જ પોઈન્ટ આપણે જોશું રેપો રેટ બરાબર। તો રેપો રેટની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરી તો આપણે બે માર્ક્સની અંદર આ પોઈન્ટ છે પૂછાઈ શકે છે, બંને પૂછાય તો આપણે મેં તમને કીધું 3 માર્કની અંદર પૂછાય છે। તો આપણે સૌ પ્રથમ પહેલાં રેપો રેટની વાત કરી લઈએ। રેપો રેટ નાણાંના ટૂંકા ગાળાના નિયંત્રણ માટે કેવું હોય છે, સરળ હોય છે। જો પહેલાં જ પોઈન્ટની અંદર એવું કીધું છે કે રેપો રેટ છે નાણાંના ટૂંકા ગાળા માટેનું નિયંત્રણ, કેવું કીધું છે, સરળ નિયંત્રણ છે। તો જ્યારે વેપારી બેંકો ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે ખાસ છે તેઓ આરબીઆઈ પાસે નાણાં લે છે, જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેમ તેને આપણે રેપો રેટ કહીએ છીએ। તો કેવી રીતના નાણાં આપે ટૂંકા ગાળા અંદર, તો 1 દિવસ છે, 7 દિવસ છે, 15 દિવસ છે બરાબર। નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપે તે દરને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, વેપારી જે આપણે રેપો રેટ તરીકે ઓળખીએ। ખાસ એની વ્યાખ્યા જોજો, જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપે તે દરને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, રેપો રેટ તરીકે ઓળખીએ છીએ। રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે છે બરાબર। ખાસ જોજો કે વિદ્યાર્થી મિત્રો તો રેપો રેટ જો વિદ્યાર્થી મિત્રો જો રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી કેવું ધિરાણ લે છે, ઓછું ધિરાણ લે, અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે। જો ગ્રાહકોને કેવું, તો કે સૌ પ્રથમ પહેલી જ વસ્તુ સમજો, જો રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ કેવું લેશે, ઓછું લેશે બરાબર, અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે તો પરિણામે શું થાય, તો કે ગ્રાહકો ધિરાણ કેવું લેશે, ઓછું લેશે, અને નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, ત્યાં ઘટી જાય છે। હવે આપણે અગાઉના જ આપણે પ્રશ્નની અંદર જોઈ લીધું બરાબર છે, આમ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ શું કરે છે, વધારે છે, જ્યારે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ શું કરી દે છે, ઘટાડી દે છે। ખાસ ધ્યાન રાખજો કે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે અને મંદીના સમયની અંદર આરબીઆઈ રેપો રેટ શું કરે છે, ઘટાડી દે છે બરાબર। ખાસ ધ્યાન રાખજો કે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। હવે આપણે રિવર્સ રેપો રેટની વાતચીત કરી, રેપો રેટ ત્યાં પૂરું થાય, હવે રિવર્સ રેપો રેટની વાતચીત કરી કે ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકો પાસે ધિરાણ લીએ તે દરને આપણે રિવર્સ રેપો રેટ તરીકે ઓળખીએ। જો ઓનાથું ઉલટું જ છે, બે વ્યાખ્યા સેમ છે, ખાસ ધ્યાન રાખજો કે ઓમાં વેપારી બેંક છે આમાં આરબીઆઈ છે, કે ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકો પાસે ધિરાણ લીએ તેને આપણે તે દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખીએ છીએ। રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈને વધુ ધિરાણ કરે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે, તેથી બજારમાં નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, ત્યાં ઘટી જાય છે। રિવર્સ રેપો રેટ વધે તો, રિવર્સ રેપો રેટ જો વધે તો વેપારી બેંકો આરબીઆઈને શું આપે છે, વધુ ધિરાણ કરે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે, તેથી બજારમાં નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, ત્યાં ઘટી જાય છે। આમ ફુગાવાના સમયમાં આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે, જો ફુગાવાનો સમય હોય ત્યારે આરબીઆઈ શું કરે છે, રિવર્સ રેપો રેટ જો વધારે, અને મંદીના સમયની અંદર રિવર્સ રેપો રેટ શું કરી નાખે છે, આરબીઆઈ ત્યાં ઘટાડો કરી નાખે છે।
ફુગાવાના સમયની અંદર રિવર્સ રેપો રેટ છે એ વધારે છે, મંદીના સમયની અંદર શું કરે છે ઘટાડે છે. હવે એનું ખાસ કરીને આપણે વર્ષ રેપો રેટ ટકાવારીમાં અને રિવર્સ રેપો રેટ ટકાવારી દરની અંદર જે દર્શાવેલું છે જાન્યુઆરી માર્ચ અને ઓગસ્ટ જે આ ત્રણ સાલની અંદર જે દર્શાવેલું છે એની આપણે થોડીક માહિતી છે એ મેળવી લઈએ તો ટકાવારીના દરની અંદર તો હવે આપણે વર્ષ જાન્યુઆરીની અંદર જોઈ તો જાન્યુઆરીની અંદર જે રિવર્સ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જોઈ તો ટકાવારીના દરની અંદર જાન્યુઆરી 2006ની અંદર જોઈ તો રેપો રેટ હતો 6.50%, ત્યાર પછી રિવર્સ રેપો રેટ હતો 5.50% હતો, એટલે 5.5 આપણે ગણી. ત્યાર પછી માર્ચની અંદર 2010ની અંદર જોઈ માર્ચ 2010માં 5% હતો, ત્યાર પછી રિવર્સ રેપો રેટ 3.5% હતો. ઓગસ્ટ 2016ની અંદર રેપો રેટ હતો 6.5% હતો અને રિવર્સ રેપો રેટ કેટલો હતો પૂરો 6% હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં રિવર્સ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આપણને આ રીતના છે એ જોવા મળે છે રેટ. હવે નંબર 3ની અંદર કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, બરાબર. તો આપણે ફટાફટ આપણે જોઈ લઈએ, આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે. જો ખાસ કરીને કપરા સમય એટલે ખરાબ સમય, બરાબર. ખરાબ સમયની અંદર ખાસ કરીને તમે જુઓ તો વિશિષ્ટ જોગવાઈ અનુસાર આપણે જોઈએ તો સતત કપરા સમય સંજોગોની અંદર આપણે જોઈએ તો નાણાકીયની કટોકટીના જે સમયની અંદર વેપારી બેંકો છે એ શું કરે છે આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરી મૂકી અને શું લે છે નિર્ધારિત દરે, એટલે નક્કી કરેલો જે દર છે ધિરાણનો એની રીતે ખાસ કરીને જામીનગીરી મૂકી અને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. જો ખાસ કરીને યાદ રાખજો કે આ દર છે એ કેવો હોય છે તો કે રેપો રેટ કરતાં કેવો હોય છે વધુ હોય છે. 2016માં આ દર કેટલા ટકા હતો 7% હતો, જેને માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે, બરાબર. કેટલો હતો 2016ની અંદર 7% દર હતો જેને આપણે માર્જિન ફેસિલિટી સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો. કારણ કે આ ક્યારેય પૂછાતું નથી પણ આપણે ક્યારેક આ પૂછાઈ જાય તો આપણે કામ આવે. ત્યાર પછી નંબર 4 રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈ 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંક પોતાની થાપણોના 10% જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવામાં આવે. જો ખાસ કરીને આપણે જોઈએ તો આરબીઆઈ 1934નો જે કાયદો જે બનાવેલો ધારા મુજબ આપણે જોઈ એ કાયદા મુજબ દરેક વેપારી બેંકો પોતાની થાપણોના 10% જે હિસ્સો છે 10% જે ભાગ છે એ કોને સોંપવામાં આવે તો કે આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવામાં આવતું હોય છે. બીજા પોઈન્ટની અંદર જોઈએ તો શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોમાં 5% લાંબા ગાળાના 2% જેટલું નક્કી થતું હોય છે. જો ખાસ કરીને યાદ રાખજો કે શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોની અંદર 5% અને લાંબા ગાળાની થાપણોમાં 2% જેટલું નક્કી છે એ થતું હોય છે. 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે, ખાસ ધ્યાન રાખજો કે કુલ થાપણોના 3-15%ની વચ્ચે રાખવામાં એક નક્કી કરેલું કે 3% અને 15% બંને વચ્ચે છે એ નક્કી RCRR રાખવાનું નક્કી કરવામાં આવેલું છે. જ્યારે જે આપણે રોકડ અનામત જે આરબીઆઈ દ્વારા છે નક્કી કરેલું છે આરબીઆઈ જ્યારે તો કે 1962 પછી આપણે જોઈ, બરાબર. તો 1962 પછી કુલ થાપણો 3-15%ની વચ્ચે રાખવાનું નક્કી કરવાનું જ્યારે આરબીઆઈ જરૂરિયાત મુજબ રોકડ અનામતના પ્રમાણમાં ખાસ આપણે જોઈએ તો આરબીઆઈ ઘણી વખત આપણે જોતી હોય કે ચેન્જીસ કરતા હોય તો કે આરબીઆઈની જરૂર પડે રોકડ અનામતની, બરાબર. તો એ પ્રમાણની અંદર શું કરે છે આરબીઆઈ સતત ફેરફાર કરતું હોય છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો હોય છે. જો ખાસ કરીને CRR કેશ રિવર્સ રેશિયો, બરાબર. તો ખાસ કરીને હવે આપણે જોઈ તો CRRનો મુખ્ય હેતુ જોઈ તો બેન્કિંગ વ્યવસ્થા
પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો ખાસ હોય છે. બરાબર, તો ઘણી વખત આપણે જોતા હોય કે આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાતું હોય છે. જો CRR છે બરાબર, તો ખાસ કરીને ફુગાવાનો જે સમય છે બરાબર, એ નિયંત્રણ કરવા માટે પણ આ સાધન છે એ વપરાતું હોય છે. CRR વધે તો બેન્કિંગ પાસે શાકસર્જન કરવા માટે ઓછું નાણું રહે છે. બરાબર, શાકસર્જન કેવું હોય ત્યારે નાણું કેવું હોય છે, એની પાસે ઓછું હોય છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપતી હોય છે. ખાસ કરીને જોજો, પ્રજાને ધિરાણ કેવું આપે છે, ત્યાં ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો કેવો હોય છે, નીચો રહે. તેથી મંદીના સમયમાં CRR કેવું હોય છે, ઓછું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાર પછીનો જે પોઈન્ટ જોઈએ તો પાંચમો પોઈન્ટ, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણો. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક કે CRRથી જુદા અને ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકલ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે રૂપે રાખવું જરૂરી છે, જેને આપણે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. જો ખાસ ટકીને કે કોઈ પણ બેન્કિંગ એવું ચોખ્ખું ને ફર્સ્ટ કહે છે કે તમારી પાસે જે પણ છે બરાબર એ કેવું કહે છે રાખવાનું, તો કે કાયદા માન્ય કહે છે. બરાબર, તમારી પાસે સોનું છે, જે પણ કંઈ જેટલું મૂલ્ય છે, નકલ છે, સોનું છે, સરકારી જામીનગીરીઓ છે, એ ટોટલી પ્રકારનું 25% જેટલો હિસ્સો છે એ કેવું કહે છે, તો કે જામીનગીરી સાથે હોવું જોઈએ. બરાબર, તો એનાથી એક ખાસ કરીને એક રેગ્યુલેશન એક્ટ મુજબ છે એ સિક્યુરિટીના આપણે જોઈ તો સિક્યુરિટીમાં પડ્યું રહીએ. બરાબર, એમાં કોઈ જાતનું કાંઈ થતું હોતું નથી. આજે તમારી પાસે કાયદા માન્ય ન હોય તો તમને ડર જાજો હોય, પણ કાયદા માન્ય હોય તો એ તમને ડર કોઈ પણ પ્રકારનો હોતો નથી. એટલે ચોખ્ખું ફર્સ્ટ કહે છે કે કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી હોય છે, જેને આપણે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈ તો ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરતી હોય છે. જો ખાસ કરીને અર્થતંત્રની અંદર જોઈ તો નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે RBI છે એ શું કરે છે, RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું શું કરે છે, ખરીદ અને વેચાણ કરતી હોય છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રની અંદર જોઈ તો આપણે અર્થતંત્રમાં નાણાંના પુરવઠો વધે, તો ખાસ કરીને જો અર્થતંત્રની અંદર નાણાંનો જો પુરવઠો વધે બરાબર, અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે બજારમાં નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, ઘટી જતો હોય છે. તો ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ એક સમજવા જોયો છે કે જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, વધે છે. કેની પાસેથી, તો કે સરકાર પાસેથી જે જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, વધે છે. અને જ્યારે ખુલ્લા બજારમાંથી વેચે બરાબર, ખુલ્લા બજારમાં વેચે ત્યારે નાણાંનો પુરવઠો શું થઈ જાય છે, ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. બરાબર, શેના માટે, તો કે ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે ખાસ કરીને કરવામાં આવતું હોય છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. જો 1991 પહેલાં આવું કોઈ જાતનું કંઈ ખુલ્લા બજારના કાર્યો છે આવા કોઈ પ્રકારના થતા હોતા નહીં. નંબર 7, સેનિટાઇઝેશનની નીતિ. RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટેન્ડિલાઇઝેશનની નીતિ છે એ ઘડવામાં આવેલી છે. સ્ટરિલાઇઝેશન જોઈએ આપણે, જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાઈ જતું હોય. જો ખાસ કરીને આપણે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે, વિદેશી હુંડિયામણ એટલે વિદેશી કરન્સી બરાબર,
કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી ઉડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના ઉડિયામણના ખાતામાં શું થતું હોય છે, વધઘટ થતાં તેનું સરવૈયું શું થઈ જાય છે, ખોરવાઈ જાય, વિખાઈ જતું હોય છે. આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે આરબીઆઈ હુડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાનું સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં બજારની વ્યવસ્થા કેવી થઈ જાય છે, સમતુલા જળવાઈ રહે. જો બંને બાજુનું ખાસ જોઈએ તો આવી પરિસ્થિતિની અંદર જે નિયંત્રણ કરવા માટે આરબીઆઈ છે હુડિયામણની પુરાંત અને ખોટ શું કરે છે, જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ છે એ ખુલ્લા બજારની અંદર શું કરે છે, ખરીદી કે વેચીને પોતાના સરવૈયાને શું કરે છે, બંને બાજુ સમતુલા જાળવી રાખે, તેનાથી સ્ટરિલાઇઝેશનની નીતિ છે એ જળવાઈ રહેતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર બે જે ગુણાત્મક સાધનો, આ પરિમાણાત્મક સાધનો છે આપણે ટોટલી પ્રકારના છે પૂર્ણ થઈ ગયા. હવે આપણે ગુણાત્મક સાધનો જે આ પ્રશ્નનો જે છેલ્લો મુદ્દો છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ પહેલાં ગુણાત્મક સાધનોના બે આપણે અર્થ જોઈ લઈ. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વ વપરાતા સાધનો. જો ખાસ કરીને જરૂરિયાત પૂરતું જ જે આપણે ખાસ કરીને જે સાધનો જેનો ઉપયોગ કરી બરાબર એને આપણે ગુણાત્મક સાધનો તરીકે ઓળખીએ. જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા જ ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી. જો ખાસ હવે ધ્યાન રાખજો, હવે એની આખી આખી લીગલી વ્યાખ્યા છે એ બોલું છું, આ ટૂંકમાં છે. જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો ગુણાત્મક સાધનો જે આપણે ચાર છે, તો સૌપ્રથમ પહેલાં એનું સૂત્ર જોઈ લઈ. સમાધિ બે, તો સૌપ્રથમ પહેલાં આપણે જોઈ તો ચારે ચાર સાધનો આપણે દર્શાવેલા છે. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાતો, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દર, બરાબર. તો હવે આપણે પહેલાં પોઈન્ટની અંદર જોઈએ તો સલામતીની જે જરૂરિયાત છે એના વિશે આપણે સૌપ્રથમ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી છે મેળવીએ. તો વેપારી બેન્કોની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેને ચોકસાઈ બેન્કે રાખવી પડતી હોય છે. જો ખાસ કરીને કે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ધિરાણ થાપણો, કાર, ઘર, જમીન જેવી મિલકતો બાહેધારી પેટે લખાવી લે છે. જો વ્યક્તિ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી મિલકતો શું કરતી હોય છે, જપ્ત કરી લેતી હોય. જો ખાસ કરીને કે સામાન્ય પ્રજાના જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે ત્યારે ચોકસાઈપૂર્વક છે એ પોતાના લેખિત લખાણની અંદર છે ચોકસાઈપૂર્વક છે રાખવું પડતું હોય છે. આથી બેન્કો ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી તેમની કોઈ પણ મિલકત એવી કે ધિરાણ ઘરેણાં થાપણો કાર ઘર જમીન વગેરે સલામતી બાહેધારી પેટે લખાવે છે. કે આપણે એ ખાસ કરીને બાહેધારી આપણને ખબર પડે કે આની પાસે વસ્તુ છે તો એ આપણે લખાણ પ્રૂફ્સ છે એ રાખવું પડતું હોય. જો કોઈ ગ્રાહક બેંકને શરતો મુજબ ધિરાણ રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખવે સાધેલ જપ્ત કરી દે. કોઈ પણ વસ્તુ એની પોતાની છે મિલકત બરાબર એ શું કરી લે છે, બેંક એની મિલકતો બધી છે એ જપ્ત કરી લે છે. આરબીઆઈના આદેશ મુજબ બાહેધારી લખાવી લેવામાં આવતી હોય. જો આરબીઆઈ પાસે ખાસ કરીને આવી બધી વસ્તુઓ છે એ લખાવી લેવામાં આવતી હોય છે. નંબર બે, માર્જિનની જરૂરિયાત. સલામતી અથવા બાહેધારી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને વ્યક્તિને મળે છે આવી ટકાવારીના ધિરાણનું આપણે શું કહેવામાં આવે છે, માર્જિન કહેવામાં આવતું હોય છે. કે વ્યક્તિએ માંગેલી લોનના અમુક જ ટકા કે બાહેધારી પેટે વ્યક્તિએ માંગેલી લોનના અમુક જ ટકા કે બાહેધારી પેટે બતાવેલ મિલકતના અમુક જ ટકા ધિરાણ વ્યક્તિને મળી શકે છે
આ ટકાવારી દરને આપણે ધિરાણને શું કહેવામાં આવે છે, ધિરાણનું માર્જિન, ટકાવારીને ધિરાણનું માર્જિન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આરબીઆઈએ સૂચવેલ ધોરણ મુજબ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે. જો એક સરખું ક્યારેય હોતું નથી. જો ખાસ હજી સમજો એની વ્યાખ્યા, સલામતી અથવા બાંહેદારી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમ એટલે વ્યક્તિને મળે છે, આવી ટકાવારીના દરને આપણે શું કહીએ છીએ, ધિરાણનું માર્જિન તરીકે ઓળખીએ છીએ. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાનું ભલામણ કરે. જો ખાસ કરીને એક સરખું હોતું નથી, બધાના વ્યાજના દર કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ હોય છે, એક સરખા હોતા નથી. નંબર ત્રણ, ધિરાણની ટોચ મર્યાદા. કોઈપણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરતી હોય. જો ખાસ કરીને યાદ રાખજો કે આરબીઆઈ છે હરેકની ટોચ મર્યાદા છે ધિરાણની નક્કી કરેલી છે, એક સરખી હોતી નથી, બધાની કેવી હોય છે, અલગ અલગ હોય છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ આપણે જોઈએ તો કોઈપણ વ્યક્તિ કે એકમ માટે ધિરાણની મર્યાદા કેવી હોય છે, અલગ અલગ હોય છે, એક સરખી હોતી નથી. છેલ્લો પોઈન્ટ, ભેદભાવયુક્ત વ્યાજનો દર. જુદા જુદા એટલે મીન્સ કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે આરબીઆઈ અલગ અલગ વ્યાજના દર સૂચવતી હોય છે, જેને આપણે ભેદભાવયુક્ત વ્યાજના દર તરીકે ઓળખીએ. જો એક સરખા હોતા નથી, બધાને અલગ હોય છે. જો મકાનનો અલગ હોય છે વ્યાજનો દર, કારનો અલગ હોય છે, હોમ લોન જેને કહી છીએ આપણે, કાર લોન કહી, બરાબર, તો બધાના વ્યાજના દર કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ હોય છે, એક સરખા હોતા નથી, જેને આપણે ભેદભાવયુક્ત વ્યાજના દર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એક ગરીબ કુટુંબને ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ જ ઊંચા દરે ધિરાણ મળે છે. જો ખાસ કરીને કોઈપણ વ્યક્તિ ખેતીની પ્રવૃત્તિ કરે છે તેને નીચા દરે ધિરાણ આપવું અને ઘર કે કાર ખરીદવા માટે ઊંચા દરે ધિરાણ છે એ આપવું, એવી વ્યવસ્થા છે એ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5, જે આપણા ગરીબીની આપણે માહિતી છે, અગાઉના લેક્ચરની અંદર છે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એ કહી દઉં કે આ ફેરબુકની અંદર આખા આખા ચેપ્ટર છે એ લખી લેજો, તેનાથી આપણને આવનારા સમયની અંદર આપણે જ્યારે સ્કૂલ ચાલુ થાય તો આપણને ઘણી બધી સરળતા રહીએ અને આગળનો અભ્યાસક્રમ ત્યાંથી ચાલુ થાય. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.